હવામાં ફેંકેલી ચબરખી જમીનને અડે તે પહેલા તો બની જાય સોનેરી પતંગી. પોતાના પ્રિય પાત્રનું નામ લખવાની સાથે જ કાગળની એક નિર્જીવ ચબરખી પતંગી બની જાય એ કલ્પના જ કેટલી આહલાદક છે. કવિતાની આ યુગો યુગોની સફર પછી સ્વયં કવિતાને શું પ્રાપ્ત થયું એવો પ્રશ્ન થાય. ઘણા બધા લેખકોને, મહાન લેખકોને પણ થયો છે, એ સ્વાભાવિક છે. જયંતભાઈ પણ આવો જ પ્રશ્ન પૂછે છે. તને પૂછું છું કવિ, હા તને, તે સદીઓથી શબ્દને ધાર કાર્યા કરી છે, લઘવથી અલંકારોથી ચમત્કૃતિથી શું કરી શકું તારો હથિયાર, તને ખબર છે? તો વળી કવિ આ રીતે આપણને લયની લીલામાં રમમાણ અથવા લયમાણ પણ કરી દે છે. કાવ્યનું શીર્ષક છે શાનમાં, કે વાયરાની આણ તને શાનમાં, મારા શ્વાસ સાથે બીજાથી યાદ તારી બીજી પડે, નિશા સે વિરાન વેરાન. જયંતભાઈની કવિતામાં આવી કાવ્ય લીલાઓ ઠેર ઠેર અનુભવી શકાય છે. પોતાના પ્રથમ કાવ્ય સંગ્રહ દ્વારા જ આવી સુદૃઢ છાપ છોડનાર એ કવિને હાર્દિક અભિનંદન. એમની કવિતાઓ કવિતાઓને હું હૃદયપૂર્વક આવકારું છું. સાથોસાથ જયંતભાઈમાં કવિતાના બીજ વાવનાર નૈનાબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન. શિક્ષકોએ ખરેખર તો વિદ્યાર્થીઓમાં રહેલી કળા વિષયક શક્તિઓને પણ વિકસાવવાની હોય છે. શિક્ષકોએ માત્ર ચૂંટણીનું કામ કે પોલિયોનું કામ નથી કરવાનું, એ કામ નૈનાબેન તમે કરી બતાવ્યું. પુનઃ પુનઃ તમને અભિનંદન. કૃષ્ણ સાહેબ જેવા કાવ્ય ગુરુ ઋષિની સન્નિધિમાં આ કાર્યક્રમ યોજાયો તે વળી એની એક ઓર ઉપલબ્ધિ છે. આભાર. આભાર નયનભાઈ. શ્રી જોસેફભાઈ નેપાલની પુસ્તકો મેં વાંચ્યા એમાં ટપકતી વેદના, સંવેદના અને એકદમ છેવાડાના માનવીઓની અભિવ્યક્તિ જોઈને દ્રવિત થયો ત્યાં, અને એમને વિચાર્યું કે આવા પુસ્તક શ્રી રઘુવંશ ચૌધરીના શબ્દોમાં કહો તો ગુજરાતી સાહિત્યમાં કોઈ વિદ્યાર્થીએ પોતાની શિક્ષિકા માટે આટલો બધો અનગ્રહણ દાખવ્યો હોય એવી આ પ્રથમ ઘટના છે. તો હવે આજના આ લોકાર્પણ કાર્યક્રમના પ્રમુખ શ્રી કૃષ્ણ સાહેબને વિનંતી કરીશ કે આજની આ સંબંધનું વિમોચન કરે, અને શ્રીમતી અમારા સૌના અગાડીના શિક્ષિકા શ્રીમતી નૈનાબેનને અર્પણ કરે, અને એ ટોપી જૈનના ભગિની કલ્પનાબેનને વિનંતી કે અત્યારે ગાયસ પર ઉપસ્થિત થાય અને પ્રસંગના સાક્ષી બને. જૈનભાઈના મિસિસને પણ ઉપર આપવા માટે વિનંતી કરું છું. જયંતભાઈના પિતાશ્રીની ખાસ વિનંતીને માન આપીને એમના સાથી મિત્ર શ્રી રાઉત અત્રે ઉપસ્થિત છે. મારા પુત્રને ઘટનાના સાક્ષી થજો અને એમને આશીર્વચન આપજો. તો શ્રી રાઉત સાહેબને જૈનભાઈના પિતાશ્રી તરફથી આશીર્વચન લેવામાં આવી રહ્યું છે.
જયંતા એમના માતા અને પિતા વતી એમની ભગિની કલ્પનાબેન ને એક પુસ્તક એમના અર્ધાંગીની કે જેમના સાથ અને સહકાર કરા સજ્જન શક્યતાનો આપણી શ્રી જયંતભાઈના પિતાના મિત્ર સાથી શ્રી ડીકે નાયક, શ્રી પ્રવીણભાઈ દેસાઈ, શ્રી નરુભાઈ, શ્રી પંકજભાઈ શાહ, શ્રીમતી સુકન્યાબેન દેસાઈ, ગણદેવી તાલુકા સંઘના શ્રી અમૃતભાઈ નાયક અને એવા સાથી મિત્રોના વતી જયંતભાઈને અભિવાદન કરીને આશીર્વચન આપશે શ્રી રાઉત સાહેબ. પૂજ્ય કૃષ્ણશ્રી, આદરણીય જોશકભાઈ, માનનીય નયનભાઈ અને અભૂતપૂર્વ વિદ્યાર્થીના આદરણીય ગુરુ સમાન જે દેવતા સમાન ગણાય એવા શ્રીમતી નૈનાબેન અને મિત્ર અમર ભાઈઓ, જયંત મારા મિત્રનો પુત્ર છે, પણ પુત્ર નિરક્ષ થાય ત્યારે તેને મિત્ર જ ગણવાનો હોય અને એ દ્રષ્ટિએ જયંતને હું મિત્ર પણ ગણું છું અને એ નાતે કોઈ પણ પિતાના પુત્ર માટે જેવો ગૌરવ અનુભવાય તેવો ગૌરવ પણ આજે અનુભવું છું. જયંત વિદેશની ભૂમિમાં હોવા છતાં પણ સંસ્કાર અને એની ખાનદાની માટે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. એના પિતાને મેં કહ્યું કે શ્રી અજી સાહેબ, આ જમાનામાં પહેલું સુખ ને જાતે કર્યા નહીં, પરંતુ પહેલું સુખ પુત્ર અને પુત્રવતીનો સ્નેહ ગણાય એ તમને મળ્યો છે, તે માટે આ જગતનું સર્વશ્રેષ્ઠ સુખ તમે ભાવો છો એ ખરેખર તમારા પુત્ર માટે અને પુત્રવધુ માટે પણ ધન્યવાદને પાત્ર છે. ગઈકાલે એમના એક મકાનનું એમણે વાસ્તુપૂજન કર્યું ત્યારે જોયું કે ફક્ત મકાન સિમેન્ટ કોન્ક્રીટનું નથી, પરંતુ એમની સંતાન માતા પ્રત્યેના એમની મમતાનું ગુણ પૂરવા માટેનું વાત્સલ્યનું એક મંદિર છે અને મંદિરની પ્રતીક તરીકે એમણે અહીંયા નિર્માણ કર્યું છે. ખરેખર એ પુત્ર ભાવના માટે એમને ધન્યવાદ છે અને આજે એની સદગત માતાનો આત્મા જ્યાં પણ હશે ત્યાં ખરેખર એમના પર આશીષ વર્ષાવતો હશે અને ધન્યતા અનુભવતો હશે. એમના પિતા અત્રે ઉપસ્થિત નથી, પરંતુ એમના પિતાએ એમના મિત્ર જે પ્રવીણભાઈ દેસાઈ એમને મને કહ્યું કે મારા વતી આ પ્રસંગે એક ફરજ બજાવજો અને એ બજાવવા માટે એના પિતાના પ્રતિનિધિ રૂપે અને આશીષ આપવા માટે ઉપસ્થિત થયો છું. પુત્રની પ્રગતિથી પિતાનું હૈયું ગૌરવ અનુભવતું હોય છે, તે જ રીતે આજે હું પણ દૂર બેઠા મધ્યસ્થની ભૂમિ પર અહીં મારા વતનની ભૂમિમાં આ પુત્રનું જે ગૌરવ છે તે ત્યાં બેઠા બેઠા અનુભવું છું. એને મળેલા સંસ્કારને પરદેશની ભૂમિ પર પણ એને નિભાવ્યા છે, તો વતનની માટીની મહેનત પણ એને પુસ્તક દ્વારા મેળવી છે.
મારા માટે એટલે કે જી દેસાઈના પિતા માટે કે માતા પિતા પ્રત્યે અપાર આદર અપ્રિતમ ભક્તિ અને અતુટ સ્નેહ એને અર્પિત કર્યો છે અને આજે પિતાનું ભાઈયું પુત્ર પ્રત્યે શબ્દોથી નહીં પરંતુ આશીષ રૂપે વહાવે છે અને એટલું જ એના સ્નેહ મને આજે શબ્દો નથી ફક્ત એટલું જ કહીશ એના પિતા માટે પુત્ર દીકરા વાલા આયુષ્યમાન ભવ અને યશસ્વી ભવ આભાર શ્રી આવાના આંગણે જયંતને કવિ જયંત તરીકે સ્થાપિત કરવા ભેગા થયેલા સૌ સ્વજનોને નમસ્કાર આષાઢી વાયરા વાઈ રહ્યા છે જન્મ જન્મ જન્મનો વસી રહ્યો છે ત્યારે આવાના આંગણામાં રમીને એનો ખોળો ઊંધીને પ્રકાશ જ્ઞાનનો પામીને વર્ષો પહેલા રમી રહેલા એના સ્વજનો વિદ્યાર્થી પૂર્વ વિદ્યાર્થી જયંત મહેશ સરોજ નિકેતા રીના શૈલજા વગેરે સૌ કુરેશી એ સૌ ભેગા થયા છે ફરી પાછા આવવાનો થોડો કુંડો અગર એ લોકો ખાસા મોટા થયા છે એટલે આજે થોડો કુંડવાની જગ્યાએ શાંતિથી આવા મા પાસે બેઠા છે એ સૌ એક જ આનંદ અને એક જ અનુભવ કરી રહ્યા છે જે હું કરી રહ્યો છું અમારા સૌનો અનુભવ એક જ છે કે જયંત આપણો જયંત આજે કવિ જયંત તરીકે ગુજરાતી ભાષામાં સ્થાપિત થઈ રહ્યો છે અને તે આપણા માટે ખૂબ જ આનંદની વાત છે એ સ્થાપિત કરનાર મહાનુભાવો આપણી સામે છે કૃષ્ણ સાહેબ નયનભાઈ અને જોસેફર અને આ એક હૃદયને હલાવી પાડે આનંદને ઉમળકાથી ભરી દે એવો પ્રસંગ છે આ પ્રસંગે મને નવમા ધોરણમાં ભણતો નાનકડો જયંત બાળપણના કાવ્યો એની આ ડાયરીમાં હસ્તગત છે અને આ ડાયરી હેમ હેમ સાચવીને બેઠેલી છે 25-27 વર્ષ પહેલા એમાંથી પ્રાર્થના કરાય અને એમાંથી એને પહેલું લખેલું જે કાવ્ય છે તે પણ અત્રે ગવાવાનું છે અલબત્ત કદાચ જયંતની પાસે તો એ હશે પણ ને એટલા વર્ષો વીતી ગયા છે એ અહીંયા રજૂ થનાર છે અને પ્રાર્થના રજૂ થઈ હવે એના પુસ્તકમાં જેનો ઉલ્લેખ છે કે ચાલો વળીએ પ્રકૃતિ તરફનો પ્રોજેક્ટ અમે બનાવેલો એમાં સૌથી પહેલાં અમે કાવ્ય લખેલું અને તેમાં મોટામાં મોટું કાવ્ય મેં સૌથી પહેલું લખ્યું અને પછી બધા કાવ્યો લખ્યા એ કાવ્યોને સંગ્રહી રાખનાર આ પ્રોજેક્ટ ચાલો વળીએ પ્રકૃતિ તરફ જયંતનો ધોરણ નવમાનો આ પ્રોજેક્ટ એમાં ઉપર છે પ્રોજેક્ટ લીડર દેસાઈ જયંત કુરેશી વગેરે કુરેશી કેતન મયંક કમલેશ એ બધા એના મિત્રો એ બધાએ સાથે મળીને આ પ્રોજેક્ટ બનાવેલો આજે પણ એની સાક્ષી છે કે નાનકડો તેજસ્વી બાળક ભવિષ્યનો ઉત્તમ કવિ બનવાનો છે એના એના આમાં વર્તાઈ રહ્યા હતા એ આજે મારી પાસે છે તેનો મને અત્યંત આનંદ છે પછી તો પ્રાર્થના પ્રભુએ સાંભળી અને એની કવિતાઓ પાંગરતી રહી એ એન્જિનિયરિંગ કોલેજમાં ગયો ત્યાં પણ એની કવિતા ચાલુ રહી અને એ કવિતાઓ જયંતની સાથે જ યુવાન બની અને પ્રબુદ્ધ બનીને આ બે એના અંકો શબ્દ એક અને શબ્દ બેના રૂપમાં મારી પાસે આવ્યા બંને કવિતાઓના સંગ્રહ છે એના એકમાં બે કવિતાઓ પણ છે અને એકમાં પણ છાંદસ કવિતાઓ પણ છે એ બંને કવિતાઓના સંગ્રહ આ સંગ્રહમાં છે અને આજે આપણે જોઈ રહ્યા છે એનું પરિપક્વ રૂપ શબ્દમાં ખરેખર તમે બધા જ મને સમજી શકો એમ છો કે આજે આ વિષય આજનો આ ઉત્સવ આજનો આ પ્રસંગ
અમારે માટે ખૂબ જ આનંદદાયક ગૌરવપ્રદ ગણી શકાય એમ છે. એટલે એની કવિતાઓને કવિ તરીકે મૂલવવાની તો આ ત્રિમૂર્તિમાં ક્ષમતા છે, એ લોકો કરશે. પરંતુ જયંતે જે અર્પણ કરવાનું કામ મને કર્યું છે, એટલે કે એક શિક્ષકને, એ બહુ મહત્વની વાત છે. હું એમને શિક્ષક તરીકે આજે અમારું કામ તો એ છે, બીજ વાવવાનું અને શક્ય હોય એવું જતન કરવાનું, વધારેમાં વધારે જતન કરવાનું, એને સમજવાનું કામ કરવાનું, એ અમારું શિક્ષકોનું કામ છે. એ તો અમે કર્યું. પરંતુ એ જ્યારે કવિ જયંત ડૉક્ટર કાંતિ સરોજ નિકેતા રીના શૈલજા રાજકમલ નર્મા અને સુભાષ પંડિત રેખા રૂપક અને અનિતા એ સંગીતવાળા કલાની સાધના કરનારા લોકો મહેશ મીરા જેવા ઇન્ડસ્ટ્રિયલિસ્ટ આ બધાના રૂપમાં પરિપક્વ થઈને સામે આવે છે, વટવૃક્ષ થઈને સામે આવે છે, ત્યારે સાચે સાચ અમારો જન્મારો સાર્થક થઈ ગયો લાગે છે. સાચે સાચ શિક્ષક તરીકેની અમારી જે વ્યવસાય છે અમારો, એ વ્યવસાય પૂર્ણપણે સાર્થક થયેલો આ વટવૃક્ષોને જોઈને થઈ ગયો છે. જયંતની માટે પોલીસે પણ કહ્યું કે એ માત્ર કવિ નથી, માત્ર ઇજનેર નથી. એ વાત હું પણ કહું છું કે એમનામાં 11મા ધોરણમાં ભવન ભગત આવેલા, એ ભવન ભગતનો રંગ એને લાગી ગયેલો. એટલે એ માત્ર કવિ નહીં રહ્યો, માત્ર સાહિત્યકાર નહીં રહ્યો, પરંતુ એ પ્રાણાયામમાં પાવન હતું, વિજ્ઞાનના પ્રયોગોમાં એને બહુ આનંદ આવતો. મને ખ્યાલ છે ત્યાં સુધી 11મા 12મા ધોરણમાં એ ભણતો હતો ત્યારે નાનકડું વિમાન એણે જાતે બનાવેલું અને ઉડાવેલું, એ મને બરાબર ખબર છે. ઇન્જિનિયરિંગ કોલેજમાં એ ભણતો હતો ત્યારે હોસ્ટેલમાં રહેતો હતો, હોસ્ટેલમાં રહેતો હતો ત્યારે એણે હોસ્ટેલના ઉપર ટેરેસ પર રોઝ ગાર્ડન બનાવ્યું, હોસ્ટેલના ટેરેસ પર રોઝ ગાર્ડન બનાવ્યું. અને એના મિત્રો કે જ્યારે જયંત એમ કે તમારો સામાન બધો વ્યવસ્થિત ગોઠવી દેજો, ત્યારે આપણે જાણવાનું કે આજે રાતે જયંત કંઈક કરામત કરવાનું છે. અને અમે સુઈ જઈએ ઉઠીએ એટલે તો દિવાલો પર કંઈ કલાત્મક કૃતિઓ રચાયેલી હોય, ગાઢ થયું હોય, કરીને કંઈ થયું હોય, આપણે સમજી શકીએ છીએ કે આ બધું સામાન્ય નથી, અસામાન્ય છે. અસામાન્ય વ્યક્તિત્વ ધરાવનાર પ્રેમાળ ઉદાર સંસ્કારી એવા જયંતના માનવીય માનવતા તમામ સૌભાગ્ય સાંભળ્યું છે, એ શિક્ષક તરીકે મારું અહોભાગ્ય છે. સાચે સાચ મા જયંત દીકરાના વખાણ કરે તો એ પોતાની પ્રશંસા લાગે, સ્વપ્રશંસા લાગે, તેમ હું કદાચ જયંતની કાવ્યની પ્રશંસા કરું તો એ અણછાજુ લાગે. એથી હું વિશેષ કાવ્ય વિશે કંઈ કહેતી નથી, માત્ર એટલું જ કહું છું કે એ ઊંચામાં ઊંચી ક્ષિતિજોને એ સ્પર્શવા માટે તૈયાર છે, અને હું માનું છું કે એ સ્પર્શી પણ રહી છે. બાકીનું બધું તો આ લોકો કહેવાના જ છે, એ વિશે કંઈ ખાસ કહેવાનું રહેતું નથી. પરંતુ એનામાં પાવરની કવિતા જે છે એ એના જીવન સાથે વણાયેલી છે, અને જીવન સાથે વણાયેલી એ કવિતા એ વધુ ને વધુ આગળ ને આગળ પાવરતી રહે, અને આપણા બિઝનેસ સાહેબ નયનભાઈ ડોક્ટર સાહેબના પગલે પગલે એ પણ આગળ વધતો રહે એવી એને અંતરથી આશીર્વાદની ધારા છે. અને એટલું કરીશ કે આની સાથે જયંતની સાથે હું અમારા અન્ય વિદ્યાર્થીઓ જે ડૉક્ટર છે, ઇજનેર છે અને પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ બધું કામ કરી રહ્યા છે, એ માણસાના દીવા બની રહ્યા છે. ડૉક્ટરો હોવા છતાં ઇન્ટિરિયર ગામોમાં જઈને એ લોકો કામ કરે છે, મહેશ જેવા ફેક્ટરી ચલાવીને સાથે ઇન્ટિરિયર ગામોમાં એ માનવતાની મહેનત પ્રસરાવી રહ્યા છે.
જયંત તો કામ કરે છે એ તો આપણે બધા હવે જાણી ગયા છે, પરંતુ આ બધા પણ આજે માણસાઈના દીવા થઈને પ્રકાશ પાથરી રહ્યા છે. અને આજના જમાનામાં જ્યારે આજના વિદ્યાર્થી આગળને દિશાશૂન્ય થતી જોવા મળે છે, ત્યારે આ લોકો એને માટે દીવાદાંડી બન્યા છે. અને આથી હું એ સર્વને પણ નવાજું છું અને અમારા સૌનું સદભાગ્ય છે એમ હું માનું છું. આજે અમારો કણ કણ આનંદ હર્ષ ઉલ્લાસથી પ્રફુલ્લિત છે, ખુશ ખુશાલ છે એનો હું અનુભવ કરું છું, કારણ કે હું આવા સાથે સતત સાનિધ્યમાં છું. અને તેથી મને એનો કણ કણ હલાવી હલાવીને કહી રહ્યો છે કે આપણે બધા બહુ ખુશ છીએ, જયંત કવિ બન્યો, કવિ થઈ ગયો, આપણે બધા બહુ ખુશ છીએ. સંવતના લોકાર્પણ સમારંભના અધ્યક્ષ મહોદય પરમ આદરણીય પુસ્તક સાહેબ, ઉર્મી ઉછાળ ગીતો અને ઘેરા ગહેરા મરમના મરમી કવિ મારા મિત્ર નયન દેસાઈ, મારા પરમ મિત્ર મુરતભાઈ અને સુચિતા સ્વરૂપ વત્સલાબેન નૈના, જેમને પોંખી રહ્યા છીએ આપણે જેના શબ્દને કારણે, કાવ્ય રચનાઓને કારણે 14 વર્ષના કાવ્ય પ્રણયન પછી 16 વર્ષો સુધી મૌન મુક્ત વિદેશના એક ખૂણે પોતાની કવિતાને સતત સિજવાવેલા એવા આયુષ્યમાં પ્રિય કવિ જયંતભાઈ, આજના સબદના આ બંને ઉદ્ગાતા મહેશભાઈ અને સરોજબેન, આ સંસ્કારનગરના ગુણીજનો, વડીલો, મિત્રો, સંપ્રદાય, ઘણું બધું કહેવાયું કવિતા પધારા વિશે. નરસિંહ મહેતાજી માંડીને જયંત દેસાઈ સુધી કવિતાનો જે અમર વારસો વિરાસતમાં ગુજરાતને સાંભળ્યો છે, એના લેખજો પણ પુષ્પસ જેવા કવિવર નયન જેવા કવિ કરી શકે. હું ગતનો માણસ, રોજનો માણસ, ફિક્સનનો માણસ, પણ કવિતા ગમે એનું અનુભાવન ઊંડે ઊંડે સુધી લઈ જાય. કબીર કહે છે કે ઊંડા ઉતરવું પડે, જીદ ધુંદક કિન પાયા ગહરે પાણી પેટ, જો બોરા ડુબંડરા રહા કિનારે બેઠ, ડૂબવું પડે. મને સતત નિયતમાં એક વિશ્વાસ છે. અહીં મારી બે બહેનો બેઠે છે, મને રાખડી મોકલનાર આશા અને બપુડા. હવે ક્યાં હું ક્યાં આ બહેનો, અને શબ્દની પ્રીતિએ તમને ક્યાં જોયા, એવા જ નહીં ના બેન, એવા જ અમૃતભાઈ આજીવન શિક્ષક રહ્યો, અને નૈનાબેન એટલું કર્તૃત્વ જે કૃતાર્થતા ઉપરણી એ જયંત દેસાઈ રૂપે જ્યારે મને દર્શન વાપર્યું ત્યારે, આ તો ઉંમરમાં મારાથી નાનો છે, પણ એક શિક્ષિકા તરીકે એમના ચરણો મારું માથું નથી, મેં તરત જ એમને પત્ર લખ્યો. અંજળ જેને હું કહું છું, ઋણાનુબંધ જેને હું કહું છું, જયંતને હું ક્યાં ઓળખતો હતો, લગભગ 1.5 વર્ષ પહેલા 10:30 વાગે અચાનક ફોન આવે છે, આપ જોસેફ મેઘવાન બોલો છો? જી, હું અમેરિકાથી જયંત દેસાઈ બોલું છું.
બાકી વર્ષ પહેલા અમેરિકા ગયેલો પણ જયંત દેસાઈ નામના કોઈ વ્યક્તિને મળ્યો ન હતો. જી સાહેબ બોલો તો કે નાના ના મને સાહેબ ન કહે છે તો યુવાન છું ભલે બોલો મિત્ર. અને એમણે મને કહ્યું કે તમારા પુસ્તકો વાંચ્યા ત્યારે મને લાગે છે કે ગુજરાતની 1000 લાયબ્રેરી કે પુસ્તકાલય હોય એ મારે ભેટ કરવા છે. દસ દસ ને સેટ 10000 પુસ્તકો થાય તો મેં કહ્યું કે મારે જોવું પડે કે કેટલા પુસ્તકો છે. એમને એમ પણ કહ્યું એક દરખાસ્ત કે હું પસંદ તો બી આપી શકાય તો મેં કહ્યું એ છાપતા છાપતા અહીં તો પાછું ટેકનોલોજી આટલી વિકસિત હોવા છતાં છો કે આ ગુના નીકળી નથી ના તરત જ કહ્યું છે તો હું કાલે આપણે ફોન કરું. હવે કોઈ પણ લેખક ના પુસ્તકો માટે આવો એક દાતા સાંભળે ને કાલે ફોન કરો એમ કે બીજા દિવસે નથી કરી શકતા ત્રીજા દિવસે કરે. અને મેં કહ્યું કે હા મારા પુસ્તકો છે અત્યાર સુધી 21 જેટલા પ્રસિદ્ધ થયેલા છે બીજા પ્રસિદ્ધ થઈ રહ્યા છે આમ તો બધા 35-37 છે પણ જે સાહિત્યના છે એ તો 21 જેટલા છે 21-22 જેટલા અને એની 9872 પ્રતિઓ છે લગભગ 10000 તો કે મારે એને વેચવા છે. મેં કહ્યું કે તમે વેચો છો એ તો બરાબર પણ કોના સ્મરણા એટલે પહેલું નામ આવે છે નૈના બેન બીજું નામ આવે છે માતા એ બને કે ડાવા શબ્દો કંઈક મૂકો પણ હું વાસ્તવનો માણસ છું જમીન પર એટલે એમને કહું છું કે ભાઈ આમાં ઘણો બધો ખર્ચ થશે અને ગુજરાતના સાહિત્યમાં આ પહેલી સાહિત્યિક ઘટના છે જેને ઐતિહાસિક ઘટના કોઈ મંદિરમાં નહીં કોઈ મસ્જિદ કે ચર્ચ કે ગિરજાઘરમાં નહીં કોઈ વિદ્યાશાળામાં કે મહાશાળામાં નહીં પુસ્તકોને વિતરિત કરવા માટે. અને દુર્ભાગ્ય જુઓ દેશ મેં ખૂબ તપાસ કરી આખા ગુજરાત પછી જમીને તમને આશ્ચર્ય થશે કે જ્યાં પ્રેરણા મળતી હોય ઉત્પ્રેરણા મળતી હોય મોટિવેશન પ્રાપ્ત થતું હોય એવી ગણીને 312 જ લાયબ્રેરી મળી પુસ્તકાલયો છે સરકારી અનુદાન પણ જાય છે બરોડા પકવાની પુસ્તકાલયનું આખું એવું મંડળ છે એના પ્રમુખ છે પણ એટલે જે પહેલી કહ્યું કે હવે સારી ગુજરાતી શૈક્ષણિક સંસ્થાઓની જે લાયબ્રેરીઓ છે ત્યાં પણ આપણે તો માંગો. અને એટલે વેરછી આશ્રમથી માંડીને ગુજરાત વિદ્યાપીઠ સુધી અને વિવેકાનંદ ટ્રસ્ટ કચ્છથી માંડીને લોકભારતી સંસ્થા સુધીના 17 કેન્દ્રો નક્કી કરીને સુરતનું સંભાળતા હતા નૈનાબેન અને અમૃતભાઈ અને આ પુસ્તકો વેચ્યા. પત્રો તો ભારતના મેં આવ્યા છે એને અમે ન્યૂઝ નહીં બનાવ્યા એટલે ઘટના હતી પણ ન્યૂઝ એટલા માટે નહીં બનાવ્યા કે વળી પાછી આવા કોઈ ન્યૂઝમાં છે તો લાલસા એટલી બધી કે લોકો છે યુએસએ પત્ર લખે કે અમને તમે કઈ આપો આપણે કેવું ભાગ્ય છે આ નાતો જોડાયો છે જયંતભાઈની સાથે. મેં એમને પૂછ્યું કેમ આટલો રસ તો કે સાહિત્યમાં ઘણો રસ ને કવિતાઓ કરતો હતો અને તમને જો રસ પડે તો મેં થોડી કવિતાઓ રચી છે તમને મોકલાવો જોશો એ તો ચોક્કસ નેલા જેને છે મેં ગ્રંથો બતાવ્યા એ ટાઈપ કરેલા બધા સંકલ્પના જેને મને મોકલ્યા અને ત્રણેક દિવસ દરમિયાન લગભગ 300 વધારે આ કાર્યો છે હિન્દીમાં લખાયેલા છે અંગ્રેજીમાં ગુજરાતીમાં ખાસ હું જોઈ રહ્યો
કાવ્યની એક ઇબારત છે, કાવ્યનું એક બંધારણ છે, છંદોબદ્ધ રચનાઓ, અછાંદસ રચનાઓ, પણ એમાં લય, એમાં માત્રા આ બધું બરાબર આવતું જોઈએ, એટલે છંદો પણ એક બંધારણ છે. એ સાહિત્યના વિદ્યાર્થી નથી, મેટ્રિક પછી એ સીધા સાયન્સમાં જાય છે અને વળી પાછા ઇજનેર બને છે. એટલે છંદોબદ્ધતા ઘેરતા છે એમની પાસે, લય પણ છે એમની પાસે, પણ કાવ્યમાં રસડતી છે રવાની છે ને કે પ્રવાહિતા, એમની જે લયબદ્ધતા એમના તમને પડી છે. કઈ રીતે એનું અનુરણન થાય એ સંસ્કાર જ તમને સાંભળ્યો નથી, પણ એમને અદભુત કાર્ય કર્યું. એમને એમ હતું કે જોસેફભાઈ વાંચીને કંઈક કહેશે એવું, એટલે એમણે ફરી ફોન મને કર્યો કે કેમ લાગે છે. મેં કહ્યું કે ભાઈ આ બે કોઠાની વચ્ચે ટાઈપ કરેલા કાવ્યો અમને આમ સંગ્રહાય અને કાળની કરતામાં ક્યાંક વિલીન થઈ જાય, એટલા માટે આ રચનાઓ નથી રચાય. આમ તો તમે આટલી બધી ઉદારતા રાખી કે થોડુંક ખર્ચ વધારે કરો, દુર્ભાગ્ય છે. ઉસ્તાદ સાહેબનો વડાલીમાં આવી કાર્ય જ્યારે પણ શીખવાડ્યું છે ત્યારે આખો વર્ગ ગંગતને વધારી નાખો, એક પણ અપવાદ પાડે એવું નાખો કે જેની આંખો ખીલી ન હોય. પણ સૌથી પહેલું તો મારું ગળું ભરાય, માગી પણ હોય એટલે આ માગી એવી. એટલે કાર્ય અને આજે સાંજે રાત્રે નયનને કહીએ અને મુસાયરો રાખીએ તો આ બહુ આખો ભરાય. અને એ છતાં રઘુવીર ચૌધરી જેવા આરા શેઠને કે મારો કાવ્ય સંગ્રહ છાપો, તો આરા શેઠ કે ભગતભાઈ કે બે નોંધ કથા આપો તો તમારો કાવ્ય સંગ્રહ છાપો. કાવ્ય સંગ્રહ કોઈ વેચાતો લે નહીં આ પરિસ્થિતિ. પણ એથી કરીને કાવ્યનો સમજ આપતું નથી, કાવ્યનો પ્રણય ન થતો. એટલે મેં કહ્યું આપણે છાપીએ આપણે ક્યાં વેચીએ છીએ, પણ પુસ્તક રૂપે આવશે, ગ્રંથસ્થ થશે તો આ તમે તો સરસ શબ્દ નામ આપ્યું છે, આ શબ્દ એ શાશ્વતીને પામશે. આઈ થિંક તમે જાણો છો બાઇબલનો આરંભ થાય છે ધેર વોઝ અ વર્ડ, આરંભે એક શબ્દ હતો અને શબ્દ પરમાત્માની સાથે હતો. આપણે શબ્દ બ્રહ્મ કહીએ છીએ અને બ્રહ્મને આપણે સત્ય કહીએ છીએ, આ શબ્દનું સત્ય છે. એટલે એને શાશ્વતી સ્પર્શવાની છે અને એ રીતે આ શબ્દ એ પ્રકાશન પામ્યું. એમાં કવિને કબીરને ટાંક્યા છે. ભારતીય સાહિત્યના 1000 વર્ષના ઇતિહાસમાં કબીર જેવો ક્રાંતિકારી, કબીર જેવો ઉદ્ગાતા બિલકુલ ભણેલો ગણેલો નહીં છતાં પણ કબીર જેવો વિદ્વત બન્યો. ભગવાન બુદ્ધ પછી સમ્યક જ્ઞાનની પહેલી છડી પોકારનાર કબીર જેવો આજ સુધી બીજો કોઈ કવિ પેદા થયો નથી. કબીરે કહ્યું છે સબદ સબદ હર કોઈ કહે, સબદ કે હાથ ન પામ. શબ્દ શબ્દ તો બધા કહે છે, યહાં પર દેખાય છે એના એક શબદ ઔષધ કરે, એક શબદ કે ખાવ. એક શબ્દ ઔષધ બને છે, એક શબ્દ બોલે ઘાત કરતો હોય. સવારે કાલે પાણી મે મીન પ્યાસી, મુખી સુની સુની આવત હસી. હા હા આઈ જાય પાણી મે મીન પ્યાસી. બસ કોઈ નહીં, પ્રોગ્રામ ચાલે છે, ચલને મળી ગયો. ઓકે ચાલ, મારે કભી ની વાત નથી કરવી, જેમ ની વાત કરવી છે એની રચનાઓમાં જે સૌંદર્ય છે એની રચનાઓમાં એક સત્વશીલતા છે અને કોઈ કવિ નિરર્થક નથી લાગતો.
મને પોતાને મનમાં ક્યાંક અજંપો હતો, કારણ કે ઘણી વખત એ પ્રકારનો આક્ષેપ થતો હોય છે કે પૈસા કે છે કે શું કરવા વ્યર્થ પ્રયત્ન કરે હતો. એટલે હું મનમાં ક્યાંક આશંકા ક્યાંક ઉદ્વેગ અનુભવતો હતો કે આના પ્રતિભાવ શું મળશે મને. પણ રમેશ પારેખનો ટૂંકો પ્રતિભાવ જુઓ, પ્રિય જોસેફ, મારો ખાસ મિત્ર માત્ર જોસેફ ભાઈ ને નમસ્તે ભાઈ, જયંત દેસાઈનો કાર્યસંગ્રહ સબત મોકલવા માટે આવતા નિરાંતે વાંચી જઈશ, પછી લખીશ. તમારી પ્રસ્તાવના વાંચી ગયો કેવી ભીષણ છે. એક દિગ્ગજ કવિ કવિ યોસેફ મેઘવા મારા નામે ના યને જનો જ કે સૂરજનો હાથ નામનો એમનો કાવ્યસંગ્રહ તકલીફી હતી કે ઉપયોગ સાથે, બાકી મારી પહેલા એને નેશનલ એવોર્ડ મળવો જોઈએ એવો માતબર કવિ એ લખે છે. પ્રિય જોસેફ ભાઈ, કવિશ્રી જયંત દેસાઈ કોઈ કાવ્યસંગ્રહ સબત બદલ આભાર. તમે એમનો સંગ્રહ પ્રકટ કરી કાવ્ય સાહિત્યની આપણી ભાષાની વહી આપતી પરંપરામાં એક કવિને પ્રકટ કરી તરતો મૂકી દીધો, તે બદલ મારા હાર્દિક અભિનંદન. શાળામાં ભણતા એક કવિ હૃદય બાળકને પ્રોત્સાહિત કરનાર શિક્ષિકા શ્રી નૈનાબેનને પણ મનોમન અભિનંદન. કવિશ્રીએ કાવ્યસંગ્રહમાં ટાંકેલો કવિનો દુહો એમના હૃદયની ગંભીર વેદનાને પછીના પૃષ્ઠો પર ક્યાં ઉજાડતી તો ક્યાં ઉત્સાહથી, ક્યાં તીવ્ર આવેગથી તો ક્યાં સૌમ્ય સમજદારીપૂર્વક, ક્યાં સાદી સરળ વાણીમાં તો ક્યાં કલ્પનાના પ્રાચુર્યથી કવિતાને મુખર કરે છે. શ્રી જયંતભાઈની મૌલિકતાનો આ આખો પ્રદેશ એમેઝિંગ છે. એમનું આખું સંગીત સંગ્રહની પ્રથમ રચના એકરાળ નામોમાં અનુભવાય છે. એમના આંતર જગતના વિસ્ફોટની બળકટતા અહીં સચ્ચાઈપૂર્વક નિર્દંભ રીતે આપણા અંતરને હલબલાવીને એ રીતે આલેખાય છે. પોતાની અતૃપ્ત વૃત્તિઓને ફિલિક્સ પંખીના પ્રતીકથી એમણે ઉજાગર એ મનુષ્ય જાતિની નિયતની વાત છે જે દર્દનાક છે. આગળના પુષ્ટો પર સંવેદનાના સામ્રાજ્યના ખંડિયા રાજાની અસ્તિત્વ સ્થળમાંથી જે ફેલાઈ ગયો પૃથ્વીના વિવિધ મત પર એ મનુષ્ય જાતિની નિયતિનો ગ્રાફ છેવટે કૃષ્ણ 37 પર આમ પ્રગટે છે. પણ કદાચ જીવવું અથવા મરવું બંને મને ગમે, પણ કદાચ જીવવું અથવા મરવું બંને મને માફક આવી શકે એમ નથી, કારણ હું ત્રિશંકુની જેમ ખલાઈ રહ્યો છું શ્વાસ અને ઉચ્છ્વાસ વચ્ચેની કટંગી વાસનાઓ. એના હાર્દને પામવું પડે, એના રહસ્યને પામવું પડે. આ અનુભૂતિનો પડઘો એક રંગમંચિતા ક્લોઝ એન્કાઉન્ટર્સ માં આ રીતે ઉંઘરેતા સૃષ્ટિને કરી જરા હલ બનાવી સેફ એન્ટિટી કરે છે અને બંને વચ્ચે તાતું તારા મિત્ર કરે થાય છે જે પરસ્પરને હતા ના હતા કરી નાખે છે. પછી જાગૃતિ અનુભવતા બંને પોતાની જાત પર કાબુ મેળવી લે છે. આ મનુષ્ય જાતિની નિયતિ છે. આમાંથી જ એ પોસિબલ વિથ કાવ્ય રચના જન્મે છે. એનું કલ્પન રોચક અને સ્ફોટક છે, એ ધ્રુજ બળકણ છે. ભ્રમણા શક્યતા અને વાસ્તવિકતા દ્વારા જીવનનું જીવાતું જીવન એટલે સંબંધોનું જર્જરી જાળ. કવિ જયંત કહે છે, ઝીણા ધીમા ચિત્તા રોના સૂત્રોના અંડભેદનથી પડતે પડ સગર્ભ થવાના ભ્રમને લાડ કોડથી ઉછેરે છે. અને આમ આ જગત આ જીવન જે રીતે શોષી રહ્યા છે
એમાં સત્ય અને સૌંદર્યની કવિની સતત શોધ છે. એટલે તો રાજકારણના ભણોને ભણવાનાતા જનજીવનને ક્યાંક વ્યંગથી તો ક્યાંક વ્યજ્ઞાથી આકારિત કરે છે અને પોતે એનાથી બહાર નથી. જો સૂર્યોદય થઈ ગયા પછીના તારાઓ જેવો હું અદૃશ્ય થવા માંડ્યો, જો સૂર્યોદય થઈ ગયા પછીના તારાઓ જેવો છતાં પ્રકાશે અદૃશ્ય થવા માંડ્યો. સાહિત્ય પણ પ્રજા પ્રજા વચ્ચે તાલમેલ કરાવી શક્યું નથી. એની વેદના વ્યથા તને કવિ કવિ ખોખારીને કહે છે. તેના ક્લાઇમેક્સની ઉક્તિ છે, બોલ ભાઈ શસ્ત્રધારી તો તું છે, બોલ ભાઈ શસ્ત્રધારી તો તું છે, તને પૂછું છું હા તને કવિ. दो में से क्या तुम्हें चाहिए कलम या की या तलवार, मन में ऊंचे भाव के तन में सकती है जय अपार. अंधकक्ष में बैठ रचोगे, अंधकक्ष में बैठ रचोगे ऊंचे मीठे गान, या तलवार पकड़ जीतोगे बाहर जाने ना. जला ज्ञान का भी सिर्फ फैलाओगे उजियाली, अथवा उठा रूपान करोगे घर की भी रखवाली. एक भेद है और जहां निर्भय होते नर नारी, कलम उगलती आग जहां अक्सर बनते चिंगारी. जहां लोग पालते लहू में हाला हल की आ, क्या चिंता यदि वहां हाथ में हुई नहीं तलवार. इटले पेन इज माल्टियर देन स्वॉर्ड. मित्रों एना मर्मणे कितना मोटा व्यंग्य कविए मुकिया આ કવિ કર્મને મારી સલાહ. કવિ પોતાના અંગત વિશ્વને પણ સરદૈવીજનોના હૃદયમાં પડકારી છે. તાલ મિલાવવા પૂરતા દબી લીધેલી લાગ્યા કરે છે સતત સતત. જીવનની અનેક વિકટમડાઓ વ્યથાઓ યાતનાઓ ઝીલતા ઝીલતા કવિને સંધ્યારો સબલવર છે. ઝીલાયું કે ઝીલાયું પણ એ રચનાઓમાં કવિ હૃદયનો આચરો તરસના એક ઊંડા કુવા ગાળવાની વાત કરતા કરતા કવિએ કવિની લાગણીઓ સાથે થઈ રમતના ઘટનાના ભાવચિત્રો ધીરે ધીરે માણવા જેવા છે. ઉદકના અર્થો પર શબ્દોની સોબતની કાળની નોબત જેવી અસર થાય છે. શબ્દોને આ કવિએ ખૂબ લાભ બનાવ્યા છે. ક્યાંક નામના ક્રિયાપદ કર્યા છે, ક્યાંક અંગ્રેજી શબ્દોને ભાવ સાથે જોડી રચના વિધાનમાં નાવીન્ય લાવવા પ્રેરાયા છે. અંતે છેલ્લા ત્રણ મુક્તકો પણ આહલાદ અર્થ પર છે. એની સાદગી અને સરળતા રૂપે છે. પ્રથમ કાવ્ય ઇમરાનના પર જાણે કે કવિ અંતે દસ્તક કરે છે, આમ અહીં પણ ફિલિક્સની વાત ભણાયા રહે છે. આપણું હોવું જે કશું આપણા જેવું જ, તે હવે પડી ચૂકેલા આપણા જેવું જ. રાગમતી જેમ ઉભો થઈ સાધજો મારું, દુઃખ સીધી જે ભાંભરે હોવાપણા જેવું. કવિ શ્રી જયંત દેસાઈના શબ્દને અંતરથી અભિનંદન આવકારું છું અને સદભાગ્ય માનું. તો એક કવિએ બીજા કવિને આપેલો આ ભાવ આપ સૌની સમક્ષ રજૂ કરીને એ જ કહે છે કે પ્રથમ વાચને જયંતભાઈનો સંગ્રહ જેટલો જાણે તેનું અલ્પલખન આ સાથે આસ્વાદવા મોકલું છું. એમની અદભુત શક્તિના વિકાસની કળ તમારી પાસે છે એમ સમજું છું. એમનો સંગ્રહ પ્રકટ કરી તમે લેખક તરીકે યથાર્થ કાર્ય કર્યું છે, જે અભિનંદનીય છે. મિત્રો અશોકપુરી ગોસ્વામીનો પણ આવો જ આપણો એક લેખ છે. બીજા દ્વારકાથી ડોક્ટર ઈશ્વર પરમાર, એમણે પણ જયંતભાઈ અમેરિકા પત્ર લખીને આના અભિનંદન ઉત્પાદન આપ્યું. ઉસ્તર સાહેબ આશીર્વાદ આપશે. મારે આપને એટલું જ કહેવું છે કે જયંતની આ રચનાઓ સબદ રૂપે જ્યારે સાકાર થઈ છે
અમને એમણે અત્યારે જે જાગતિક ઘટનાઓ બને છે આ વિશ્વમાં, ઈરાકમાં જે થયું, ચેચન્યામાં જે થયું, અન્ય જગ્યાઓએ જે થાય છે, કવિતાનો એક પ્રકાર ટિપોળતા પોએટ્રી છે અને એ પ્રકારની કવિતાઓની કેટલીક રચનાઓ એમને મોકલી છે. માધીસંને સરસ લાંબુ કાવ્ય અમને મોકલ્યું છે અને મેં કહ્યું તમે આ રચનાઓ રચતા પ્રકાશનો સાથ આપણા એક પત્ર વિચાર પત્ર બે વિચાર પત્રો છે આપણી પાસે નયા માર્ગ અને નિરીક્ષક નિરીક્ષક સુદ્ધાર્થ સુખ ભાવે વિચાર પત્ર છે એમની સાથે આ રચનાઓ વિશે વાત થઈ. મારે હમણો તો માહોલ ચાલે છે બધો રાજકીય પરિવર્તનનો, એટલે પછી આ કવિતાઓ નિરીક્ષકમાં છપાશે, નયા માર્ગમાં પણ છપાશે, અન્યત્ર પણ છપાશે. પણ મારે કેવું છે કે જયંતભાઈ હવે 16 વર્ષ મૌન મૂક બની રહ્યા. આમ તો કદાચ જયંતભાઈ તમારી મારી રાશિ એક જ છે, એટલે મેં પણ લગભગ 16 વર્ષનો વનવાસ લીધો હતો. 64 થી માંડીને 80 સુધી લખ્યું હતું. પણ એ દરમિયાન જે શિક્ષાયેલી જે જિલ્લા એનાથી ભાવભૂમિ જે રીતે બની, કવિ તમારામાં જીવતો છે, એટલે આ વિગત 16 વર્ષો દરમિયાન તને જે કંઈ જીવ્યું છે હવે એને મુખરિત થવા, હવે એને મુખરિત થવા. અને જેમ નયનભાઈએ કહ્યું, અન્ય મિત્રો કહી રહ્યા છે, એમ જે સાર કવિત્વ તમારામાં ભંડારાયું છે અને વિપુલ સંભાવનાઓથી એ ભર્યું ભાગ્યું છે, નૈનાબેનની જેમ આ ગુણીજનો આટલા બુદ્ધ પણ એમને સાંભળી રહ્યા છે, એ સૌના આશીર્વાદ અને પ્રેરણાથી તમે સતત રચતા રહો, સતત રચતા રહો. અમે અપેક્ષીએ છીએ અને અમારી શ્રદ્ધા ખરેખર ચરિતાર્થ થશે એક દિવસે તમારી પાસેથી એવા ઊંચા ધૂન સર કરતા કાવ્યો અને કાવ્ય રચનાઓ જે મહાભારત વિશે કહેવાયું છે, વ્યાસો ઉચ્છિષ્ટ જગત સમય, વ્યાસે આખા જગતને હેતુ કરી નાખ્યું છે. ભૂતકાળમાં બનેલી, વર્તમાનમાં બનતી અને ભવિષ્યકાળમાં બનનારી એવી કોઈ ઘટના નથી જે મહાભારત સમયથી આ છે. મહાભારત કાળનો મહાભારતની બારે આવી કંઈક વાતો કરવી હોય કદાચ તો બહુ લાંબો સમય જાય. કેવા કેવા એમાં રત્ન છુપાયા છે, કેવા કેવા વિચાર છે, પણ એ લખવા બેઠા અને આટલો બૃહદ મહાકાવ્ય રચવાનું છે એટલે બ્રહ્માને પૂછ્યું કે મને જરા મદદ કરો ને, કે મદદ એક જ કરે તમને અને તે કરવું નથી, એમને લખવા ને સારો તૈયાર કરી. એટલે વ્યાસ ભગવાનનું કહ્યું તો ટળાઈ ગણપતિ બાપા આવ્યા, વંદન કરીને બોલો શું આદેશ છે, તો કે બાબા રચવું છે, તો કે રચો. પણ એક શરત, તમે સી તમે બોલતા જાવ તમારે લખતા જવાનું, તમારે ક્યાંય અટકવાનું નહીં. એટલે વ્યાસ સમજી ગયા, એ તો વ્યાસ હતા ને, કૃષ્ણ ભગવાન વ્યાસે એમ કહ્યું કે બરાબર છે ગણપતિ, પણ જે લખો એ બરાબર સમજી વિચારી લખો. એટલે જ્યારે કોઈ વળાંક લેવો હોય, જ્યારે ક્યાંક સ્થિત્યંતર આવતો હોય, જ્યારે કોઈ પાત્રના ઉન્નાળને એમને ઉતરવું, એ જગ્યાએ હમણાં સાધુ સંતો સારંગપુર હું સાહિત્યમાં માનવ ધર્મ વિશે વ્યાખ્યાનો આપવા ગયો ત્યાં મેં કહ્યું, પહેલા સાથે તમને પણ કહું, આજે લાંબી વાત તો નહીં પણ કે હું દુર્યોધનને શ્રેષ્ઠ ગણું છું ત્યજી શકતો નથી. આ છે સત્યનું સમાન, પરંતુ આટલું સાબુ એક અને એટલે નાયકની કક્ષામાં એ ધીર નાયક ગણાય દુર્યોધન. તો કેવી કેવી અદભુત વાતો છે,
એટલે જ્યારે કંઈક આવડું હોય અને એ જ રીતે ભગવદ્ ગીતાનું તમે જુઓ, આજે પણ જેનો પાર ન પામી શકાય એવું અદભુત જ્ઞાન મહાભારતમાં આવ્યું. પણ વિચારીને લખજો, સમજીને વિચારીને લખજો, એ એક શરત સાથે. અને ગણપતિએ આ કર્યું. હું ગણપતિની પ્રતિક તરીકે એટલા માટે પ્રતિમા એમને આપું છું કે આ તો તમે પ્રેરણા પ્રોત્સાહનથી લખ્યું છે, હવે પછીની તમારી જે કવિતાઓ છે એ કવિતાઓનું એક શાસ્ત્ર છે એ પણ જોજો. સુરતાલેના પણ છે, એનો પણ લઈ છે, એની પણ માત્રાઓ છે, એનું કંઈક અનુવર્ણન છે, આ બધું જોજો. અને સાહિત્ય રસની સભર છલછલતી રચનાઓ આપી અને માતૃભાષા કિરા ગુર્જરીને સમજાવ્યું એટલી અભ્યર્થના સાથે તમે સૌ ખૂબ શાંતિપૂર્વક મને સાંભળો એ બદલ. અને આવા એક સુંદર પર્વમાં ભાગ લેવાની મને પાત્રતા સાથે એ બદલ શબ્દ જોતાનો આભાર માનીને